મા ત્રણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર સુગંધ કચ્છની સમજવા માટે મળ્યા છે. આ પાઠના લેખિકા છે ડૉક્ટર દર્શના ધોળકિયા, જેમનો જન્મ 11/1/1962માં. ડૉક્ટર દર્શના ચમનલાલ ધોળકિયાનો જન્મ કચ્છ જિલ્લાના ભુજમાં થયો છે. તેમણે નરસિંહ ચરિત્ર વિમર્શ, મહાભારત ચરિત્ર વિમર્શ, આઠે પહોર આનંદરે, પરિચય પર્વ જેવા 14 પુસ્તકો લખ્યા છે. હાલ તેઓ કચ્છ યુનિવર્સિટીમાં ભાષા ભવનના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે સેવારત છે. ડૉક્ટર જયંત ખત્રી, બકુલેશ પારિતોષિક, ડૉક્ટર પ્રમોદકુમાર પટેલ, વિવેચન પારિતોષિક તેમને પ્રાપ્ત થયા છે. આ એકમમાં પત્રના માધ્યમથી કચ્છના જોવાલાયક સ્થળોની માહિતીનું રસપ્રદ શૈલીમાં વર્ણન કર્યું છે. કચ્છની ભૌગોલિક સ્થિતિ પણ સુંદર રીતે આલેખી છે. પ્રસ્તુત એકમ આપણને કચ્છની વિશેષતાઓનો પરિચય કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લેખિકા છે એના પરિચય, એના પુસ્તકો, એની વાતો દ્વારા આપણને એટલો તો ખ્યાલ આવ્યો કે આ પાઠની અંદર આપણને કચ્છની વાતો કરવામાં આવી હશે. કહેવાય છે ને કે લેખક છે એના લખાણ દ્વારા, બોલતી વાચાળ વ્યક્તિ છે એના વાતો દ્વારા એવી રીતે રજૂ કરે છે કોઈ વાતને કે આપણને એવું થાય કે હાલ દોડીને જ આપણે એ જગ્યાએ પહોંચી જઈ અને એ સ્થળ જોઈને આવી. તો આ પાઠની અંદર પણ કચ્છની વાતો કરી છે, જે આપણને પત્ર દ્વારા રસ પડે એવી રીતે સમજાવવામાં આવી છે. તો ચાલો આપણે પાઠની સમજવાની શરૂઆત કરીએ. ડૉક્ટર દર્શના ધોળકિયા ન્યૂ મિન્ટ રોડ પેરિસ બેકરી પાસે ભુજ કચ્છ, જ્યારે એમને આ કાગળ લખ્યો છે ત્યારની વાત છે, 12/7/2011. પ્રિય સૌમિત્રી, મોટી બહેનનું ખૂબ વહાલ. થોડા સમય પહેલાં જ પૂરા થયેલા લાંબા વેકેશનની યાદ હજુ પણ તને સતાવતી હશે, ખરું ને? વળી આવનારા દિવાળી વેકેશનમાં થનારા કાલ્પનિક પ્રવાસના સપના તારી રાત્રિને મીઠી બનાવતા હશે. શું કહે છે? તારી મોટી બહેન છે એને ખૂબ વાળ, અને થોડા લાંબા સમય એટલે આપણું એક વેકેશન ગયું હોય તો 20-25 દિવસની રજા પડી હોય, એટલે શું કહે છે કે લાંબા વેકેશન પછી પણ તને હજી એ વેકેશનને યાદ આવતી હશે, અને ફરી પાછું આવનારું દિવાળી વેકેશનમાં આપણા કાલ્પનિક પ્રવાસો એટલે ઘણી બધી વાર આપણે કોઈ પણ સ્થળમાં કલ્પના દ્વારા પહોંચી જઈએ છીએ, એટલે કહે છે કે કલ્પના દ્વારા તું તારી રાત્રિને સૂતી હોય ત્યારે કલ્પના જ કર્યા રાખતી હોય તો તારી રાત્રિ પણ કેવી હશે? તો કે મીઠી. હા, જો એ સંદર્ભમાં જ મને સૂઝ્યું કે આવનારા દિવાળી વેકેશનમાં તું તારી મોસાળની ભૂમિ કચ્છના પ્રવાસે આવીને આપણા કચ્છની ભૂમિનો, તેની સંસ્કૃતિનો પરિચય મેળવે તો કેવું?
ચાલ તને એવું મન થાય એ માટે આપણે કચ્છની વાતો કરીએ. એટલે શું કહે છે પહેલાં કે હવે તો તું દિવાળીના વેકેશનની રાહ જોતી રહીશું, કાલ્પનિક રીતે કંઈ ને કંઈ જગ્યાએ ફરવા તું જતી રહીશું. પણ આ વાત કરતાં કરતાં જ મને અત્યારે યાદ આવ્યું કે તું મોસાળ, મોસાળ એટલે મામાના ગામ, એ બાજુ તું આવ કચ્છમાં અને અહીંયા આવી અને તું અલગ અલગ સ્થળ જો. અહીંની કચ્છની જે સંસ્કૃતિ છે, એનો પહેરવેશ છે, એનો ખોરાક છે, એની રહેણીકહેણી છે, એ સંસ્કૃતિનો તું પરિચય મેળવ. અને ચાલ આજ આપણે આવી જ વાતો કરીએ જેના દ્વારા તને કચ્છ આવવાની ઈચ્છા થાય. તને થશે કે એવું તે શું છે કચ્છની ભૂમિમાં? અત્યાર સુધી તો એ રણના પ્રદેશ તરીકે ઓળખાતો પ્રદેશ હતો. હજુ આપણા સુધી બહારથી આવતા લોકો માટે કચ્છ એક અજાણ્યું સજારૂપ લાગે તેવો પ્રદેશ હતો. પણ ખરેખર જે લોકો કચ્છમાં રહ્યા, કચ્છને માણ્યું, તેમને સત્ય સમજાયું, એ સૌ કચ્છ પ્રદેશના પ્રેમમાં પડી ગયા. ને આવા પ્રદેશની ભૂમિને તું પણ ઓળખે જાણે એના માટે કરીને તને આ પત્ર હું લખવા બેસી ગઈ. તો કે તને એવું થશે કે આ કચ્છમાં શું જોવા જેવું? કચ્છમાં તો અત્યાર સુધી આપણે શું સાંભળ્યું કે ભાઈ ત્યાં તો રણ જ છે, રણ હોય ત્યાં બીજું કંઈ જોવાનું હોય નહીં, પાણી એ મળે રહે, કંઈ ખાવા પીવાનું સારું મળે નહીં, તડકામાં જાય તો એકલો તડકો લાગે, ઠંડીમાં જઈએ તો એકલી ઠંડી લાગે, ત્યાં રેતી શું જોવાનું? પણ અહીંયા એણે સરસ વખાણ કર્યા કે કચ્છમાં જે લોકો રહ્યા છે, જેણે કચ્છને સમજ્યા છે, એને આ કચ્છની ભૂમિ પ્રત્યે પ્રેમ થઈ ગયો. અને એટલા માટે જ હું તને અહીંયા પત્ર લખું છું. કારણ કે અત્યાર સુધી લોકો વિચારે કે કચ્છમાં જવું એટલે એક સજારૂપ છે, પણ હવે કચ્છને જેણે જોયો નથી એણે દુનિયામાં કાંઈ જોયું નથી. ભાઈ સૌમિત્રી, કેવો છે આપણો આ પ્રદેશ? ધીંગી ધરા, ધીંગી ધોરી, ધીંગી બોલ, ધીંગી બોલી જેવું વિધાન કચ્છ માટે વપરાયું છે. ભારતનો એક વિશિષ્ટ પ્રદેશ એટલે કચ્છ. પ્રાચીન સમયમાં ભારતમાં પ્રવેશ કરવા માટે કચ્છ પશ્ચિમ ભારતનું પ્રવેશ દ્વાર ગણાતું. સમુદ્ર, રણ અને પર્વતેથી વીંટળાયેલા આ પ્રદેશની વિશેષતાઓ પણ ન્યારી જ છે. અત્યાર સુધી આપણા કચ્છ માટે શું માત્ર કહેવાતું કે કચ્છ ધીંગી ધરા, ધીંગી ધોરી, ધીંગી બોલ, ધીંગી બોલી માટે આ જ વિધાન વપરાણું છે. તો કચ્છ એક આપણો વિશિષ્ટ પ્રદેશ છે. આ પ્રાચીન સમયમાં ભારતમાં પ્રવેશ કરવા માટે પશ્ચિમ ભારતનું પ્રવેશ દ્વાર ગણાતું. માત્ર સમુદ્ર અને રણ અને પર્વતથી વીંટળાયેલા પ્રદેશની વાતો પણ ન્યારી જ છે. ન્યારી એટલે ખૂબ અલગ જ છે. કચ્છમાં કચ્છ પ્રદેશમાં તું બસ કે ટ્રેન બંને દ્વારા આવી શકે. માત્ર ગુજરાતના જ નહીં પણ ભારતના બીજા નંબરના સૌથી મોટા જિલ્લા કચ્છમાં પૂર્વ પશ્ચિમ કરતાં ફરતા કુલ 9 કલાક જેવો સમય લાગે છે. એટલે કચ્છમાં તું આવી શકે બસ દ્વારા, ટ્રેન દ્વારા. તું કચ્છમાં ફરે પૂર્વથી પશ્ચિમ સુધી તો એમાં પણ તને 9 કલાક સમય લાગે છે. કચ્છમાં 2 રણ છે, એક નાનું અને એક મોટું. આ રણની વિશેષતા શી ખબર છે તને? એમાં દેખીતી રીતે ક્યાંય રણના લક્ષણો નથી. અહીં ક્યાંય તને રેતી જોવા નહીં મળે. આખી દુનિયાના રણોથી આપણું રણ એ રીતે જુદું પડે છે. અહીં વર્ષમાં 8 મહિના દરિયાનું પાણી હોય છે ને 4 મહિના આ રણ સુકાયેલું હોય છે. કચ્છમાં પ્રવેશ કરવા માટે સૂરજબારીનો પુલ તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષો પહેલાં કચ્છ ચારે તરફ પાણીથી ઘેરાયેલો બેટ હતો. તેનો આકાર કાચબા જેવો લાગતો હોવાથી તેનું નામ કચ્છ પડ્યું છે એવી માન્યતા છે. ભૂસ્તરીય હલનચલનથી કચ્છની ભરતી સમુદ્ર તટ પરથી આવતી થઈ અને ઉત્તરનો ભાગ પાણી પરના વગરના રેતી વગરના સપાટ રણમાં પરિવર્તિત થયો. એટલે કે કચ્છ કેવું છે? તો કે એક નાનું રણ અને એક મોટું રણ. અહીંયા આ રણની વિશેષતા એવી છે, એમાં દેખી રીતે તમને ક્યાંય રણના લક્ષણો જોવા મળતા નથી. આખી દુનિયાથી રણોથી આપણું રણ એક રીતે અલગ પડે છે. અહીંયા વર્ષમાં 8 મહિનામાં દરિયાનું પાણી અને 4 મહિના સુકાયેલું
એટલે કચ્છમાં પ્રવેશ કરવા માટે સુરેશબારીનો પુલ તૈયાર કર્યો. કચ્છમાં ચારે બાજુ પાણી ઘેરાયેલું રહેતું અને એનો આકાર કચ્છ જેવો લાગતો હોવાથી આનું નામ કચ્છ પડી ગયું છે. કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન, પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ, દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે. દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર ઘૂંઘવે છે. કચ્છમાં ખડીર એક એવો ભાગ છે જે ચારે તરફ રણથી ઘેરાયેલો છે. આ રણમાં પાણી ભરાયેલું રહે છે. ખડીર બેટની વચ્ચે ધોળાવીરા નામે નાનું ગામ છે. ઈસવીસન 1970-71માં ધોળાવીરામાં કેટલાક પુરાતત્વીય પુરાવો મળ્યા છે. પુરાતત્વીય એટલે જૂના જમાની વસ્તુઓ, જેમ કે આખું ગામ, આખું નગર એવી વસ્તુ કરતા ખોદકામ કરતા જમીનમાંથી સમગ્ર નગર રચનાની વિશાળતા જોવા મળી છે, જે હડપ્પીય સંસ્કૃતિની યાદ અપાવે છે. કચ્છના છેવાડે આવેલું ભારતનું પુરાણિક પ્રસિદ્ધ 68 તીર્થમાં જાણીતું ગણાતું નારાયણ સરોવર આવેલું છે, જેની ચારે તરફ સમુદ્ર અને વચ્ચે પાણીનું સરોવર છે. ત્યાંથી 2 કિલોમીટરના અંતરે કોટેશ્વરનો દરિયો ગાજે છે. કચ્છમાં આવું જ બીજું પ્રાકૃતિક સ્થળ ધીણોધરનો ડુંગર છે, જ્યાં ધોરમનાથે તપસ્યા કરેલી તો ઉત્તરે રણમાં કિનારે કાળો ડુંગર બિરાજમાન છે, જ્યાં ગુરુ દત્તાત્રેયના પગલા છે. તો કચ્છની રાજધાની ભુજ શહેર તો વસેલું જ છે. ભુજિયા ડુંગર પર જ્યાં ભુજંગનાગનું મંદિર છે. તો ચાલો આગળ જોઈએ. હજી આમ રણ, દરિયો ને ડુંગરની વચાડે એટલે કે વચ્ચે વસેલા કચ્છ પ્રદેશને ભદ્રેશ્વર, સુથરી, કોઠારા જેવા સ્થાપત્યના ઉત્તમ નમૂના દર્શાવતા જૈન મંદિરો, રવેચી માતાનું રમણીય સ્થાનક, હાજીપુર જેવી રણમાં વસેલી દરગાહો જેવા અનેક સ્થળો વીંટળાયેલા છે. કંડલા કચ્છનું મુંબઈ પછીનું બંદર તો ગાંધીધામ કચ્છનું આધુનિક ગણાતું નગર. રણમાં રહીને લોકો આજીવન સેવા કરનાર દાદા મેકરણ જેવા સંત કવિથી કચ્છનું સાહિત્ય ઓળખાયું છે. એટલે રણમાં જ આખી જિંદગી એણે પસાર કરી દાદા મેકરણે, અને આ સંત છે એણે આખું કચ્છનું સાહિત્ય એમાં ઓળખાય છે, જેમાં પછીથી ઘણા સાહિત્યકારોએ ભરતી આણી છે. વહાલા સૌમિત્રી, આ છે આપણા પ્રદેશની સુગંધ, તું એ સુગંધ લેવા જલ્દી જલ્દી આવીશ ને, રાહ જોઉં છું. આખા પત્ર દ્વારા આપણને કચ્છના સ્થળોની માહિતી દર્શનાબેન ધોળકિયાએ આપી દીધી. શિયાળાની અંદર કચ્છનું સફેદ રણ જોવાલાયક હોય છે, તમને પણ ખબર હશે. અને આ કચ્છમાં એકવાર 100% આપણે ફરવા જવાની પ્લાનિંગ પણ બનાવીશું. અને તમને પણ કચ્છ જવાની ઈચ્છા થઈ ને. હવે કહે છે કે આ કચ્છમાં તું જલ્દી જલ્દી આવીશ ને, એવી હું રાહ જોઉં છું. મોટી બહેનનું વહાલ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે સમજી લીધો ત્યારબાદ આપણે શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા પર એકવાર નજર ફેરવીએ. કાલ્પનિક એટલે કલ્પનાથી ઉત્પન્ન થયેલું, વાસ્તવિક અથવા દુનિયામાં નહીં એવું. ઘણીવાર આપણે વિચાર કરતાં કરતાં ક્યાંય ન ક્યાંય પહોંચી જાય. ઘણીવાર એ વાત હોય પણ ખરી અને નો પણ હોય, પણ કલ્પના દ્વારા જે વિચારવું એને શું કહેવાય? કાલ્પનિક. મોસાળ એટલે માનું પિયર. ધીંગી, અહીં ધીંગી એટલે કે મજબૂત. ધોરી તો મુખ્ય, અહીં બળદના અર્થમાં કીધું છે. વિશિષ્ટ તો વિશેષતા ધરાવતું. ન્યારી તો અનોખી અને જુદી. બેટ તો ચારે બાજુ. પાણીથી વીંટળાયેલ જમીન અથવા તો દ્વીપ. ભૂસ્તરીય તો પૃથ્વીનું પડ.
તેની સપાટી નીચેનો થર. ઘૂઘવે તો ગર્જવું તે પ્રસિદ્ધ વિખ્યાત. જાહેર પ્રાકૃતિક તો કુદરતને લગતું અને ભૌતિક. તપચર્યા તો તપસ્યા અને તપ. બંદર તો દરિયા કે નદી કિનારે આવેલું વહાણોની આવજા થઈ શકે તેવું સ્થાન. ત્યાર પછી ભાષા સજ્જતા. પત્રલેખન કેવી રીતે કરવો એની વાત છે. પત્ર સરસ રીતે લખવા માટે તેની કેટલીક બાબતો અગત્યની છે, તેની કાળજી લેવી જોઈએ. પહેલાં સરનામું, પછી સંબોધન, પત્રનું કથન, પત્રમાં જે લખાણ કરો છો એની યોગ્ય રીત, પછી અન્ય સમાચાર, તમારે જે વાત કેવી છે એ, અને પછીનું સમાપન. તો સરનામું પહેલું છે, એમાં શું જોઈએ? પત્ર લખનારે પોતાનું સરનામું પત્રના મથાળે જમણી બાજુએ લખવું જોઈએ, તેની નીચે તારીખ લખાય. બીજું, જેને પત્ર લખ્યો હોય તેનું સરનામું તે પોસ્ટકાર્ડ કે અંતરદેશીય પત્રમાં ચોક્કસ ખાનામાં લખાય છે. કવરમાં જમણી તરફ ટિકિટની જગ્યા છોડીને તે લખાય છે. સરનામું એવી રીતે લખવું જોઈએ કે જેથી પત્ર સહેલાઈથી અને ચોકસાઈથી મળી જાય. તેમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સરનામું સહેલાઈથી વાંચી શકાય તેવા અક્ષરોમાં લખેલું હોય. પત્ર જેને મળવાનો હોય તેનું પૂરું નામ લખવું જોઈએ. પત્ર જે સ્થળે મોકલવાનો હોય એનો પિનકોડ અવશ્ય લખવો જોઈએ. પછી તમને એ પૂછે, નીચે આપેલ સરનામું ધ્યાનથી જુઓ. છગનલાલ કેશવલાલ મહેતા, નીલકમલ એપાર્ટમેન્ટ, ભાવ નિર્જર સામે, સેટેલાઇટ, અમદાવાદ, પિનકોડ નંબર 380015, તારીખ 13-8-2011. ઉપરના સરનામાના પિનકોડ છે આખા ભારતને 1-9 આંકડામાં વહેંચી દેવાયું છે. દિલ્હીનો આંક 1, ગુજરાતનો 3, મહારાષ્ટ્રનો 4, અહીં પ્રથમ ક્રમ આંક 3 છે તે બતાવે છે કે પત્ર ગુજરાતમાં મોકલવાનો છે. તે પછીનો 80 આંક તે ગુજરાતનો વિસ્તાર સૂચવે છે. સંબોધન. સામેની વ્યક્તિ સાથે આપણા સંબંધો કેવા છે તે સંબંધથી દર્શાવીએ છીએ. દાખલા તરીકે, વડીલો, દાદા, બા, બાપુજી, મોટા બહેન, ભાઈ, શિક્ષક વગેરે, પૂજ્ય, આદરણીય કે મુરબી, એવું સંબોધન લખાય. આપણે કોની સાથે કેવી રીતે વાત કરતા હોય એના પત્ર દ્વારા આપણને ખબર પડે કે આ કેવું વ્યક્તિત્વ ધરાવતા હશે. કોઈ મહાન મોટી વ્યક્તિ હોય તો એ રીતે લખાય, આપણાથી નાનું હોય તો એવી રીતે સંબોધન કરાય. તો કે દાદરણી અથવા મુરબી એવું સંબોધન લખાય. સરખી ઉંમરનો પ્રિય કે વહાલું લખાય છે. આપણા સરખું ઉંમરનું હોય તો આપણે લખાય મારા પ્રિય સખી અથવા મારા પ્રિય, જે તમારા બેન હોય કે નાના તમારા જેવડા હોય એને. આપણાથી નાની ઉંમરનાને ચિરંજીવી કે વહાલો જેવું સંબંધે લખી શકાય. આપણાથી નાની બેન હોય તો લખાય મારી બેન, મારી વહાલી બેન કે મારી વહાલી બેનપણી, તમે જે લખો તે. પણ આપણાથી નાનું હોય તો એ રીતે લખાય. એવી જ રીતે પત્રને અંતે સંબંધ મુજબ આદર કે વિનયનું ઉદ્ગાર વાચન મુકાય છે. દાખલા તરીકે, વડીલોને પ્રણામ કે વંદન, સમાન વયનોને યાદ, શુભેચ્છા, સ્મરણ વગેરે લખાય છે. નાની ઉંમરનાને આશીર્વાદ કે આશીષ લખાય છે. પછી પોઈન્ટ નંબર 3 છે, પત્રનું વસ્તુ. આપણે જે હેતુથી પત્ર લખતા હોય તેવા લખાણને પત્રનું કથન કહેવાય છે. પત્રનું વસ્તુ સ્પષ્ટતાથી લખવું જોઈએ. જે વિગતો લખી હોય તે યોગ્ય ક્રમમાં લખેલી હોવી જોઈએ. દરેક નવી બાબત માટે નવો ફકરો એટલે કે પેરેગ્રાફ કરવો જોઈએ. અંગત પત્ર માત્ર માહિતી પૂરતો ન હોવો જોઈએ. જેને પત્ર લખ્યો હોય તેમની સાથે જાણે કે વાત કરતા હોઈએ એવા નિકટતા આવી જોઈએ. એટલે સામેવાળી વ્યક્તિને આપણો પત્ર વાંચવામાં આનંદ પણ આવે અને કંટાળો ન આવે, અને આખો પત્ર કોઈ વાંચી સમજી શકે. આપણા ભાવોને પ્રગટ કરવા યોગ્ય શબ્દો કે વાક્યની પસંદગી કરવી જોઈએ. નંબર 4, અન્ય સમાચાર. જે હેતુથી પત્ર લખ્યો હોય તે પત્ર વસ્તુમાં લખાય છે. એ સિવાયની કોઈ વિશેષ કે વધારાની વિગત તથા નવા ફકરા સ્વરૂપે લખાવી જોઈએ. 5, સમાપન. પત્રને અંતે સૌજન્યપૂર્ણ વ્યવહાર સંબંધી પ્રણામ, આભાર જેવા શબ્દો વપરાય છે, અને લિખિત મથાળા હેઠળ પત્ર લખનાર પોતાનું નામ લખી પત્રો પૂરો કરે છે.
तो विद्यार्थी मित्रों आज आप पाठ नंबर 17 जेना लेखिका माहिती एटले के परिचय पाठनी समझूती शब्दार्थनी समझूती भाषा सज्जता मेळवी। तो आजना होमवर्क में छे स्वाध्यायना दरेक प्रश्न जवाब पाकी बुक में लखी अने मूक पाठ करी लईशुं। साथे साथे पाठ नंबर 17 वाँचन पण खूब जरूरी छे, कारण के जेटलो तमारो वाँचन विकास हशे एटलुं ज तमे सारी रीते लखी शकशो। साथे प्रवासमां जवानो आपणे पण काल्पनिक रीते विचारो करता थई गया हशो। ફરીથી ક્યારેક પ્રવાસમાં જઈશું કાલ્પનિક રીતે, આજે બસ એટલું જ। થેન્ક યુ।